नमस्कार मित्रों, तो अमरी चैनल ने हजू सब्सक्राइब न करी हो तो वीडियो डिस्क्रिप्शन में जी लाइक और सब्सक्राइब करो, नोटिफिकेशन बेल पर क्लिक करो जी नवा वीडियो जयरे आए तरह सौ प्रथम तमने नोटिफिकेशन मिली जाए। नमस्कार मित्रों, यूट्यूब चैनल लकोम्स टेक्नोलॉजी थिंक ऑलवेज डिफरेंट में आपनो हार्दिक स्वागत है। ऑफिशियली काम करती वक्त बाड़कों बोनाफाइड बनाती वक्त अपनी घनी वार बाड़कों जन्म तारीख शब्द में जरूर पड़े तो જ્યારે આપણી પાસે ફોર્મેટ તૈયાર હોય તો આપણે કામ સરળતાથી કરી શકીએ છીએ। મેં અહીંયા એક એક્સેલની ફાઇલ તૈયાર કરી છે, આપણે એને ઓપન કરીશું। શાળાના સમગ્ર બાળકોની યાદી એક ફોર્મેટ તૈયાર કરી દેવાનું આ રીતે। પછી સૌપ્રથમ આપણે એક શીટ તૈયાર કરવી પડશે કે જેમાં વર્ષ મંથ અને ડેટ શબ્દોમાં લખેલી હોવી જોઈએ। અહીંયા 2100 વર્ષ એટલે કે 2100 સુધી તૈયાર કરેલું છે, તમે જોઈ શકો છો। કવેજી વર્ષ છે એને આપણે એક વખત 1901 1902 એ રીતે એક જ જગ્યાએ ભેગા થાય માટે કોન્કેનેટ નામની એક ફોર્મ્યુલા આપણે લઈશું અને ટેક્સ વનમાં આપણે 1900 પસંદ કરીશું। તમે જોઈ શકો છો કે ત્યાં સેલનું નામ આવી ગયું છે। હવે ટેક્સ બેમાં આપણે એલ જે ટેક્સ છે એક તે લઈશું, એન્ટર દબાવીશું અથવા ઓકે પર ક્લિક કરીશું તો ફોર્મ્યુલા તૈયાર થઈ જશે। 1900 લખાઈને આવી ગયું છે। ખૂણા ઉપર લઈ જતાં એક ચોરસ ચિહ્ન દેખાય છે, તેને નીચે ખેંચી લેવાથી તમે જોઈ શકો છો કે 1901 1902 1903 1904 એમ બધા જ વર્ષ લખાઈને આવી ગયા છે। આ રીતે આખી શીટ તૈયાર થઈ ગયા પછી આપણે આગળનું કામ કરવાનું છે। એના માટે આપણે ફરી આપણી જે મેઇન શીટ છે એ ઓપન કરીશું, બાળકોની યાદી। હવે તમે અહીંયા જોઈ શકો છો કે દિવસ માસ અને વર્ષ છે ત્યાં આપણે તારીખ આંકડામાં લખવાની છે, એટલે લખીશું 31/8/2010। હવે આને આપણે શબ્દોમાં ફેરવીએ તો કઈ રીતે ફેરવીએ, તો એના માટે તમારે સૌપ્રથમ જે સેલમાં તમારે મૂકવાનું છે તે પસંદ કરવું અને ફોર્મ્યુલામાં જઈને કોન્કેનેટ નામની જે ફોર્મ્યુલા છે કોન્કેટેનેટ પસંદ કરીશું, હવે ઓકે આપી દઈશું। હવે તમે જુઓ કે ત્યાં બે કૌંસ છે, એમાંથી એક કૌંસ આપણે ડિલીટ કરી દઈશું અથવા ડાયરેક્ટ વી લુકઅપની ફોર્મ્યુલા પસંદ કરીશું। ત્યાં લુકઅપ વેલ્યુમાં આપણે જે સેલ પરથી વેલ્યુ લેવાની છે એટલે કે દિવસ, તો દિવસ માટે જે સેલ છે એને ક્લિક કરીશું, ત્યાં ઈ 4 આવી ગયું છે। હવે આપણે એનું ટેબલ ક્યાં છે તો શીટ વનમાં આપણે જે તૈયાર કર્યું છે ડેટ તે પસંદ કરીશું, બંને કોલમ પસંદ કરી લઈએ। ત્યાં જો 1 અને 2 કોલમ છે યાદ રાખીશું આપણે, અને હવે એ જે બંને કોલમ છે એમાંથી આપણે બીજા નંબરનું કોલમ આગળની પસંદગી માટે રાખવાનું છે, એટલે કોલમ ઇન્ડેક્સમાં આપણે જોઈ શકીએ 2 નંબરનું કોલમ આપણે અહીંયા લીધું છે, એટલે 2 નંબર આપણે શબ્દમાં જોઈએ છે, એટલે આપણે ત્યાં 2 નંબર લખી દઈશું। અને પછી ઓકે આપી તમે જોઈ શકો છો કે રેન્જ લુકઅપમાં કશું લખવાની જરૂર નથી, ઓકે આપી દો। ત્યાં જુઓ 31 લખીને આવી ગયું છે। હવે આપણે એ જ પ્રક્રિયા કરવા માટે ફરી વી લુકઅપની ફોર્મ્યુલાને ફરી જરૂર પડશે। માસ છે જે આપણે ફરી એ જ રીતે વી લુકઅપ લઈશું, ફરી એ જ રીતે લુકઅપ વેલ્યુમાં માસની સેલ પસંદ કરીશું, પછી ટેબલ અરેની અંદર આપણે જે ટેબલ બનાવ્યું છે શીટ વનમાં ત્યાં આપણે હવે મંથ લઈશું, એના જે 2 કોલમ છે બંને સિલેક્ટ કરી લઈશું। અને તમે પણ જો અહીંયા પણ જુઓ કે 2 કોલમ છે એટલે આપણે બીજા નંબરનું કોલમ જે છે એને આપણે શબ્દોમાં જોઈએ છે, માટે ત્યાં પણ આપણે ઇન્ડેક્સ નંબરમાં 2 નંબર લખી દઈશું, ઓકે આપી દેવાથી। અને પછી તમે જો એક ભૂલ થઈ છે આપણી, અહીંયા વી લુકઅપમાં વચ્ચે વત્તાની નિશાની છે કાઢી નાખીએ અને આપણે ત્યાં એક અલ્પવિરામ કરીશું, છેલ્લે પણ એક અલ્પવિરામ કરીશું અને હવે આપણે ફરી વી લુકઅપની પસંદગી કરીશું, કારણ કે આપણે હજુ વર્ષ લખવાનું બાકી છે। લુકઅપમાં ફરી આપણે વર્ષ પસંદ કરીશું, ટેબલ અરેમાં ફરી આપણે શીટ પણ ખોલી અને તેમાંથી આપણે જે 1901 2003 આપણે જે તૈયાર કરીશું તેને પસંદ કરીશું। તમે જોશો કે અહીંયા 1 2 3 4 5 અને 6 કોલમ છે,
तो त्यां आपणे ज्यारे टेबल में ज्यारे आपणने वेल्यू मांगे त्यारे आपणे त्यां छठा नंबरनुं कॉलम जे छे एटले छ नंबर आपणे आपीशुं, ए आपणे याद राखीए। अहींया छ नंबर छे तो कॉल इंडेक्स नंबरनी अंदर आपणे छ नंबर आपीशुं। हवे तेने ओके करी अने आपणे आगळ वधीशुं। यस आपी दू। हवे तमे जोई शको छो कि 31 ऑगस्ट 2010 लखीने आवी गयुं छे, परंतु आमां आपणे एक वस्तु ये ध्यानमां राखवानी छे। ऊपर तमे फॉर्मुलाबानी अंदर जोई शको छो कि अहींया तमे तारीख लखो 21/5/2011। हवे ए ज रीते आपणे हमणां जेम खेंच्युं हतुं तेम नीचे चौरसनो खानो खेंची लईशुं। तो आमां एक फॉर्म्युलामां थोड़ी गड़बड़ देखाय छे कि તમે જુઓ કે અહીંયા C3 છે, D33 છે, તો એ જ રીતે તમે નીચે ક્લિક કરીશો તો ત્યાં C4 અને D34 થઈ ગયું છે। તો આપણે એ થવા દેવાનું નથી, કારણ કે ફોર્મ્યુલા બદલાઈ જાય છે। માટે આપણે ફોર્મ્યુલા ના બદલાય એ માટે ટેબલ અરેમાં એક ડોલરની નિશાની આપણે વચ્ચે મૂકી દઈશું તો એ સ્ટેબલ થઈ જશે। બધી જગ્યાએ CD પછી ડોલરની નિશાની, F પછી ડોલરની નિશાની, G પછી પણ ડોલરની નિશાની, એ જ રીતે આગળ I પછી અને N પછી પણ આપણે ડોલરની નિશાની મૂકી દઈશું તો આપણી ફોર્મ્યુલા સ્ટેબલ થઈ જશે અને તેમાં કોઈ ફેરફાર થશે નહીં। હવે એન્ટર આપવાનું ભૂલવાનું નહીં। એન્ટર આપ્યા બાદ તમે જોઈ શકો છો કે બંનેની અંદર એક જ ફોર્મ્યુલા દેખાઈ રહી છે। હવે ચોરસની નિશાની આવે એટલે આપણે એને સેલ નીચે ખેંચી લેવાથી તમારે જેટલા પણ બાળકો હોય તેટલા બાળકો સુધી તમે ખેંચીને તમે એ ફોર્મ્યુલા રાખી શકો છો। હવે તમે કોઈ પણ જગ્યાએ જન્મ તારીખમાં જે ડેટ લખશો આંકડામાં એ ઓટોમેટિક ત્યાં શબ્દમાં ફેરવાઈ જશે। હવે જન્મ તારીખ છે એ ત્રણ આંકડા ત્રણ અલગ અલગ ખાનામાં છે અને આપણે એક જ જગ્યાએ કરવી હોય તો એના માટે એક ફોર્મ્યુલા છે, એનું નામ છે ડેટ। તો બરાબર એ નિશાની કરીશું, જ્યાં મૂકવું હોય ત્યાં ડેટ લખીશું, કૌંસ કરી અને પહેલાં વર્ષ લખવાનું છે। તમે જોઈ શકો છો યર મંથ ડે, એટલે પહેલાં યર પસંદ કરીશું, પછી અલ્પવિરામ કરી અને મંથ પસંદ કરીશું, ફરી અલ્પવિરામ કરી અને દિવસ પસંદ કરીશું, કૌંસ પૂરો કરી અને એન્ટર આપવાથી તમે જોઈ શકો છો કે 31/8/2010 એક જ ખાનામાં ભેગા થઈને આવી ગયું છે। આ જ ફોર્મ્યુલાને તમે ખૂણા ઉપરથી ચોરસ નિશાન આવ્યા બાદ સેલ નીચે ખેંચી લો તો એ જ ફોર્મ્યુલા બધામાં આવી જશે। હવે આપણે એને સેવ કરી લઈશું અને ગમે તે જગ્યાએ જન્મ તારીખ તમે નાખશો જન્મ તારીખના ખાનામાં એટલે તમે જોઈ શકો છો કે તારીખ નાખવાથી 5/6/1999 તરત જ બંને ખાનામાં એ ફોર્મ્યુલા પ્રમાણે ઓટોમેટિક વર્ષ પ્રમાણે શબ્દમાં અને આંકડામાં બંનેમાં તારીખ આવી જાય છે। હવે આને આપણે સેવ કરી લઈશું। થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર। અને પછીના વિડીયોમાં આપણે શીખીશું કે ઓટોમેટિક બોનોફાઇડ સર્ટી કેવી રીતે તૈયાર કરી શકાય। મિત્રો, તમને જો મારો વિડીયો ગમ્યો હોય અને મદદરૂપ થયો હોય તો પ્લીઝ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈ અને સબસ્ક્રાઇબ્સ પર ક્લિક કરો અને સાથે નોટિફિકેશન બેલ ઉપર પણ ક્લિક કરો, જેથી જ્યારે મારા નવા વિડીયો આવે ત્યારે સૌપ્રથમ તમને તેનો નોટિફિકેશન મળે અને તમે તેને જોઈ શકો।